રામજીભાઈ રત્નાભાઈ પટેલ નામના એક સત્સંગી પાસેથી એક પ્રસંગ મળે છે રામજીભાઈએ કીધું કે પૂજ્ય મોટા સ્વામી તીર્થયાત્રા કરે ને ત્યારે ઘણી વખત મને સાથે જવાનો લાવો મળતો અને એક વખત જગન્નાથપુરીની જાત્રા એ સ્વામી હતા રામજીભાઈ સાથે અને સંત સભાની અંદર સ્વામીએ જે પ્રવચન આપ્યું પણ એ સાંભળીને ઈશ્વરભાઈ મહેતા નામના એક સત્સંગી એને એ પ્રવચન એવું અસર કરી ગયું કે જેવું પ્રવચન પૂરું થયું ને સ્વામીના પગ પકડી અને ઈશ્વરભાઈ મહેતા તે દિવસે એટલું બોલા હતા કે આ જગન્નાથપુરીની અંદર જે આમ દરિયો ઘોઘવાટા કરે છે એ દરિયાના કાંઠે તમને થોડી ઘણી નહીં પણ પાંચસો ચોરસ વાર જગ્યા આપું સ્વામી તમે અહીંયા અહીંયા ગુરુકુળ બનાવો તમે અહીંયા નિવાસ કરો અને આપની આ વાણીનો અમને કાયમ લાભ મળે એવું કરો અને આવી ઓફર જ્યારે વર્ષો પહેલાં જગન્નાથ પુરીની અંદર કોઈ સત્સંગીએ કરી ત્યારે પૂજ્ય મોટા સ્વામીએ વિનમ્રતાથી એનો અસ્વીકાર કર્યો બે હાથ જોડી અને ના પાડી કે ના ભાઈ તમારી લાગણી માટે આભાર પણ હું એવું કાંઈ કરવા માગતો નથી હું જગદીશ ત્રિવેદી મારી જવાબદારી સાથે કહું છું કે સ્વામીના ગુરુકુળની અંદર આ સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન સુરેન્દ્રનગરની અંદર અભ્યાસ કરીને આગળ વધેલા સ્વામીના વિદ્યાર્થીઓ સ્વામીના શિષ્યો એટલા બધા સુખી છે કે સ્વામી જો ધારે ને તો ભારતની અંદર અનેક જગ્યાએ અને ભારતની બહાર એક કરતા વધુ દેશની અંદર એ પોતાના ગુરુકુળ અને પોતાની સંસ્થાની શાખાઓ ઊભી કરી શકે પણ પરમ પૂજ્ય નારાયણ દાસજી સ્વામી મેં શરૂઆતમાં કહ્યું ને કે નિર્મોહી સંત હતા મોહ અને માયાના રોગ જેમના હૃદયને લાગ્યા નહોતા એમણે ક્યારેય પોતાનું નામ વધારવા માટે પોતાની કીર્તિ વધારવા માટે પોતાની સંસ્થાને વધારવા માટે કે પોતાના સેવકોને વધારવા માટે એમણે ક્યારેય પ્રયાસ ન કર્યો એવા હતા આપણા મોટા સ્વામી અને એ જ સ્વામીના જીવનમાંથી એક પ્રસંગ રામજીભાઈ ગોહિલ ખોલડિયા એ આ સંસ્થાના ગ્રહપતિ હતા અને ગ્રહપતિ તરીકે એ માનદ સેવા આપતા હતા એ વખતનો પ્રસંગ છે કે અમારે ગુરુકુળને દાબુ ભરવાનો પ્રસંગ આવ્યો અને એક દિવસ સરસ શુભ દિવસ શુભ મુહૂર્ત નક્કી કરી અને દાબુ ભરવાનું નક્કી થયું બધા જ વિદ્યાર્થીઓ હરિભક્તો એની અંદર સેવા કરવાના હતા અને દાબુ ભરવાનું શરૂ કર્યું પણ બહુ મોટું વિશાળ ધાબું હતું અડધુંક ધાબું ભરાણું હશે અને અચાનક એમ કહેવાય કે ગાયની ખરી જેવી વાદળી ક્યાંકથી ચડી અને ધીમે 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 એ આખાએ આભા મંડળને ઘેરી લીધું અને વીજળીના કડાકા મીંડા થાવા અને એમ થયું કે હમણાં બારે મેઘ ખાંગા થઈ જાય છે રામજીભાઈ ગોહિલ એમ કહે છે કે બધાયને ચિંતા મંડી થાવા કે આ વિદ્યાર્થીઓ અને સત્સંગીઓની જે મહેનત છે એ કદાચ અલેખ જાય એનો વાંધો નથી પણ આ મોંઘા ભાવનો માલય બગડશે અને આ સંસ્થાને બહુ મોટું નુકસાન થશે એટલે અમે જ પૂજ્ય મોટા સ્વામીને વિનંતી કરી કે સ્વામી તમે શ્રીજી મહારાજને પ્રાર્થના કરો ને કે વરસાદને ઘડીક બાંધી રાખે વરસાદને રોકી રાખે અને ત્યારે પૂજ્ય મોટા સ્વામીએ કીધું કે આપણે એવી પ્રાર્થના ન કરાય કે વરસાદને તમે બાંધી રાખજો પણ આ શ્રીજી મહારાજનું કામ છે શ્રીજી મહારાજ જ પૂરું કરશે તમે સ્વામિનારાયણ ભગવાન મહામંત્રનો જાપ કરતા જાઓ તમે ધાબુ ભરવાનું કામ ચાલુ રાખો અને ઈશ્વર ઉપર તમે શ્રદ્ધા રાખો એણે જે ધાર્યું હોય છે એમ થશે એમ કહી અને સ્વામી પણ શ્રીજી મહારાજનું રટણ કરવા માંડ્યા અને રામજીભાઈ ગોહિલ એમ કહે છે કે ખરેખર વાત કરીએ તો લોકોને આશ્ચર્ય થાય પણ જે રીતે એ વાદળા કેરાણ હતા એવી જ રીતે ધીરે 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 એ બધા વાદળા વિખાઈ ગયા અને એકદમ તેજસ્વી સૂરજ અને તડકો આવી ગયો અને રંગે ચંગે એ ગ્રહપતિ એને બધા ભેગા થઈ અને દાબું ભરી દીધું વરસાદનો એક છાંટો પણ વરસ્યો નહીં સાહેબ આ ઈશ્વર પ્રત્યેના ભરોસાનો પ્રતાપ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ના ભૂતપૂર્વ આચાર્ય અને ખૂબ સારા કલાકાર એવા જયેશભાઈ ગઢવી પોતાના જીવનનો એક હૃદય સ્પર્શી અનુભવ વર્ણવે છે જયેશભાઈએ કીધું કે મારી પોતાની પાંચ સાત વર્ષની ઉંમર હતી અને જેને મેડિકલ સાયન્સમાં રૂમેટિઝમ કહે આમ એક જાતનો વા પણ એ વા એટલો બધો અસહ્ય થાય કે ધીમે ધીમે દુખાવો વધવા માંડે અને માણસનું મૃત્યુ પણ થાય એવો વા એ રૂમેટિઝમનો રોગચાળો એ પાંચ સાત વર્ષના જયેશભાઈને લાગુ પડ્યો અને શરૂઆતમાં તો ખાલી પગ જ દુખતા હતા પણ ધીમે ધીમે કોઠણ દુખવા માંડ્યા કેડ દુખવા ને પછી તો હાથ દુખવા માંડ્યા એમના પિતાશ્રીએ વર્ષ સુધી દવા કરાવી પણ દવાથી કોઈ ફરક ન પડ્યો અને એક દિવસ તો ડોક્ટરો આ દુખાવો આગળ વધતા વધતા જો માંસ પેશી સુધી પહોંચી ગયો તો તમારો દીકરો નહીં બચે અને તમારો દીકરો નહીં બચે એમ કીધું અને જયેશભાઈના પિતાશ્રી ઘનશ્યામભાઈ ગઢવી એનો આ એકનો એક દીકરો એને ફાળ પડી અને સીધા એ મૂળી મંદિર આવી અને ઘનશ્યામભાઈ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે બેસી અને રોવા મીંડ્યા અને નસીબદાર એવા કે એ જ વખતે પરમ પૂજ્ય મોટા સ્વામી ત્યાં આવ્યા અને ઘનશ્યામભાઈને રોતા જોયા એટલે તરત જ પૂછ્યું કે ઘનશ્યામભાઈ કેમ રડો છો અને એક પિતાએ પોતાના દુઃખની વાત કરી કે મારો એકનો એક દીકરો છે પાંચ સાત વર્ષની ઉંમર છે રોગ મટતો નથી અને આજ તો ડોક્ટરોએ કીધું કે જો આ રોગ જતો તો તમારો દીકરો તમારો દીકરો નહીં બચે અને એ વખતે મોટા સ્વામીએ કીધું કે એમ મુંજે જાઓમાં શ્રીજી મહારાજ ઉપર ભરોસો રાખો જુઓ આ દરેક પ્રસંગોની અંદર પરમ પૂજ્ય મોટા સ્વામીએ એમ કીધું છે કે શ્રીજી મહારાજ કરશે તમે ભરોસો શ્રીજી મહારાજ ઉપર રાખો પોતાના સમગ્ર જીવનની અંદર એક પણ વખત મોટા સ્વામીએ એમ નથી કીધું કે આ કામ હું કરીશ કારણ કે માનવ જાણે હું કરું અને કરતલ દુજો કોઈ આદરા તારા અધૂરા રીએ એ તો મારો હરી કરે હોય કાયમ બીજાના માટે જ માગ્યું અને કાયમ શ્રીજી મહારાજ કરશે એમ જ કીધું એટલા માટે થઈ અને વચન સિદ્ધ રહી શીખા આપણા સદગુરુ અને એ ઘનશ્યામભાઈ ગઢવીને કીધું કે મારા આસને હાલો અને ઘનશ્યામભાઈ જેવા એમના આસને પહોંચ્યા એટલે પાંચ છ પડીકી આપી નાની નાની અને મોટા સ્વામીએ કીધું કે આ દૂધ ની અંદર ઓગાળી અને તમારા દીકરાને પાજો શ્રીજી મહારાજ સારું કરી દેશે અને શ્રદ્ધા અને ભક્તિથી ઈ દૂધમાં એ દવા જે હતી એને ઓગાળી અને જયેશભાઈને પાવાની શરૂઆત કરી જયેશભાઈ ગઢવી પોતે કહે છે કે દસ જ દિવસની અંદર મારો દુખાવો ગાયબ થઈ ગયો હું દોડતો થઈ ગયો અને પછી મારા પિતાશ્રી સ્વામી પાસે જ્ઞાન કીધું કે ઓલી દવાનું નામ આપજો સ્વામી મારા દીકરાનું દરદ મટી ગયું પણ ભવિષ્યમાં જો એ દરદ થાય તો એ દવા લઈ શકાય એટલે દવાનું નામ આપો એટલે બજારમાંથી વેચાતી લાવી અને મારા ઘરે મૂકી રાખું અને ત્યારે ખડખડાટ હસી અને પરોપકારી સંત પૂજ્ય મોટા સ્વામી તે દિવસે એટલું બોલ્યા હતા કે દવા નહોતી એ તો અગરબત્તીની રાખ હતી હું દરરોજ પૂજામાં બેસું અને જન પાઠ કરું અને જન પાઠ કરું આખી દુનિયાનું હું ભલું ઈચ્છું સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે હું આખી દુનિયાનું કલ્યાણ થાય હું શ્રીજી મહારાજ પાસે માંગુ અને જનમંગલના પાઠ કરું ત્યારે જે ધૂપ સળી પ્રગટાવું એની રાખ મેં આપી હતી અને મેં રાખ આપીને ત્યારે શ્રીજી મહારાજને વિનંતી કરી હતી કે મારો ભરો હું અકબંધ રાખજે મહારાજ મેં રાખ આપી છે પણ આ હરિભક્ત ના દીકરા ને તું હાજો કરી દેજે એટલે નથી રાખતી તારો દીકરો હાજો થયો નથી મારાથી થયો પણ તારો દીકરો જો હાજો થયો હોય ને તો કેવળ અને કેવળ શ્રીજી મહારાજ ના ઉપકાર થયો છે પોતે કાયમ કરતુત્વ ભાવ તજી દે આ જે કંઈ થઈ રહ્યું છે એ બધું હજાર હાથવાળો કરે છે એવા ભાવ સાથે જીવતા કોઈ આજાન બાહ સંત હોય ને તો એ સદગુરુ નારાયણ સેવાદાસજી સ્વામી હતા અને છેલ્લે મિત્રો આ બધા જ હરિભક્તોના જીવનના અનુભવોની વાત તો કરી પણ છેલ્લે હું મારા અનુભવની એક નાનકડી વાત કરી અને પછી મારી વાણીને વિરામ આપું ઓગણીસો સત્તાણુંથી ઈશ્વરની કૃપાથી હું અનેક દેશની યાત્રાઓ નિયમિત કરું છું આખી દુનિયાને ખબર છે એક વર્ષમાં બબે ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત હું દુનિયાના જોવા જેવા તમામ દેશોના પ્રવાસે જઉં છું ત્યાં મારી કલા રજૂ કરું છું તો એક દિવસ હું પૂજ્ય મોટા સ્વામી પાસે બેઠો હતો અને આ વાત છે લગભગ નવાણું બે હજારની સાલની વાત હશે મેં સ્વામીને બે હાથ જોડીને કીધું કે સ્વામી હું વર્ષમાં ત્રણ ચાર વખત જઉં છું આપના આશીર્વાદ લેવા આવું છું તમે ઘનશ્યામ મહારાજની મૂર્તિને પહેરાવેલો પ્રસાદીનો હાર તમે મને પહેરાવો છો મને આશીર્વાદ આપો છો મારા પ્રવાસ નિર્વિઘ્ને પૂરા થાય છે પણ એક વિનંતી કરું તમે જો એક વખત મારી સાથે પધારો મારા કાર્યક્રમો જુદા જુદા ગામના અનેક ગુજરાતી સમાજમાં થાય છે હું આપણા સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવનની પ્રવૃત્તિની વાતો કરું કાર્યક્રમની અંદર કારણ કે અહીંયા શિક્ષણ સેવા અને સત્સંગનો ત્રિવેણી સંગમ છે અને ધરતીકમ વખતે તમે જે નાચ જાતના ભેદભાવ વગર તમે માત્ર હિન્દુને નહીં તમે મુસલમાનને પણ એ બે હજાર એકના ના ધરતીકમ વખતે ઉદાર હાથે મદદ કરી છે આ હાવ હાચી વાત હું મારા કાર્યક્રમમાં કરું તો પરદેશમાં રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનો અત્યંત ઉદાર હોય છે અને ઉદાર હાથે ફાળો આપે તો આપણી સંસ્થાને સારી એવી રકમ મળે તો એક વખત સ્વામી તમે મારી સાથે પધારો આમ જ્યાં મેં કીધું મારે બોલતા વાર લાગી પણ એમને જવાબ આપતા વાર ન લાગી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પરમ પૂજ્ય મોટા સ્વામી બોલ્યા હતા કે જગદીશભાઈ અહીંયા બેઠા બેઠા મારે જે જોઈએ છે ને એ મને શ્રીજી મહારાજ આપી રહે છે મારે ફાળો કરવા માટે પરદેશ સુધી લાંબા થવાની જરૂર નથી મારે સુરેન્દ્રનગરની બહાર નીકળવાની જરૂર નથી રોટી કપડાં અને મકાન આપણી ત્રણે જ જરૂરિયાત છે અને એ ત્રણેય જરૂરિયાત મને બે ટંગ જમવા માટે થઈને રોટી ઈશ્વર આપે છે મને પહેરવા માટે વસ્ત્ર ઈશ્વર આપે છે અને મને આ આશરો છે નાનકડી ઓરડીનો મારે આનાથી વધારે કાંઈક કરવાની જરૂર નથી અને છેલ્લી વાત મિત્રો એમણે ક્યારેય માગ્યું તો નહીં જ જીવા ત્યાં સુધી ન માગ્યું પણ હું સાક્ષી છું કે ક્યારેક કોક આવીને આપે અને એ જો વધારે લાગે સામેના માણસની પરિસ્થિતિના પ્રમાણમાં જો એ રકમ વધારે લાગે તો ઓલાએ આપેલું દાન અડધું પ્રેમથી પાછું આપી અને સ્વામી એમ કહેતા કે આટલી જ રકમ બસ છે ભાઈ આનાથી વધારે તારે આપવાની જરૂર નથી અને મારે લેવાની જરૂર નથી આવા સંત તમે ક્યાં લેવા જાઓ અને છેલ્લો પ્રસંગ ખૂબ જ મહત્વનો અને અગત્યનો પ્રસંગ તમારી સામે રજૂ કરી અને મારી વાણીને વિરામ આપું આજે આખી દુનિયા જાણે છે કે બારમી ઓક્ટોબર બે હજાર સત્તરના દિવસે મેં મારી જિંદગીના પચાસ વર્ષ પૂરા કરી અને વાનપ્રસ્ત દીક્ષા લીધી છે પૂજ્ય મોરારી બાપુથી માંડી સ્વામી તો એ વખતે હયાત નહોતા પણ એમના પટ્ટ શિષ્ય પુરાણી પૂજ્ય મહાત્મા સ્વામીથી માંડી અનેક સંતો અનેક કલાકારો અનેક લેખકો એ મારા વાનપ્રસ્થ દીક્ષાના સમારંભમાં હાજર હતા અને મેં ત્રણ નાનકડી પ્રતિજ્ઞા આજથી ત્રણ વર્ષ પહેલા લીધી હતી કે જેવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર પહેરીશ જેવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું અને જીવું ત્યાં સુધી હું દેશ અને પરદેશમાં જે કંઈ કાર્યક્રમો કરું એની તમામ આવક વહીવટી ખર્ચ એક પણ રૂપિયો લીધા વગર એની તમામ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી દઈશ આ હું નથી કરતો હું જો બોલું તો હરિદુભાઈ આ તો ઈશ્વર કરે છે પણ આ નિર્ણય હું લઈ શીખું આ નિર્ણયનો વિચાર આપનાર સૌથી પહેલી વ્યક્તિ કોઈ અખિલ બ્રહ્માંડમાં હોય તો એ પરમ પૂજ્ય નારાયણ સેવા સ્વામી હતા એ પરમ પૂજ્ય મોટા સ્વામી હતા અને મને જણાવતા બહુ આનંદ થાય છે કે ત્રણ વર્ષ આ મારી નિવૃત્તિના અમે હમણાં જ પૂરા કર્યા અને વર્ષે પચાસ લાખ રૂપિયાની સરેરાશથી આ ત્રણ વર્ષની અંદર દોઢ કરોડ રૂપિયા હું જરૂરિયાતમંદ લોકોને આપી શીખો નામ સરનામા સાથે છાપીને દુનિયાને આપી શીખો હિસાબ પણ આ કળિયુગની અંદર આ કામ કરવું ને એ મારું તો ગજું જ નથી પણ આવું કઠિન કાર્ય જો હું કરી શીખો હોય એમાં મહત્વના જે પાંચ પરિબળ છે જેને મને બળ આપ્યું એ પાંચ પરિબળની અંદર સૌથી પહેલું બળ જો કોઈનું હોય તો એ પરમ પૂજ્ય નારાયણ સેવા દાસજી સ્વામીનું હતું ઈ એકાંતમાં બેસી મને વિદુર નીતિની વાતો કરતા મને મહાભારતની વાતો કરતા મને રામાયણની વાતો કરતા મને ભાગવતની વાતો કરતા નહોતી સાહેબ કોઈ નાત પ્રત્યે એમને દ્વેષ નહોતો કોઈના પ્રત્યે એમને અણગમો નહોતો કોઈ સંસ્થા કોઈ વ્યક્તિ કોઈના પ્રત્યે એમને અરુચિ નહોતી આખી દુનિયાને સમભાવથી જોનારા સંત જે મને એકાંતમાં સત્સંગ કરાવતા અને એમાંથી મને વિચાર આવ્યો હતો કે મારે એક દિવસ અર્થ ઉપાર્જન બંધ કરી દેવું છે અને આજે હું એ કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યો છું એ પૂજ્ય મોટા સ્વામીના આશીર્વાદ છે એ મારા મા બાપના આશીર્વાદ છે એ ઈશ્વરની અનંત કરુણા છે મારા ઉપર એટલે આજે મારી કાલી ગેલી ભાષામાં થોડા પ્રસંગો જે કંઈ મને યાદ આવ્યા એ તમારી સામે રજૂ કર્યા છે આવા સંતનો રાજીપો ઈશ્વરનો રાજીપો સૌના ઉપર ઉતરે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જગદીશ ત્રિવેદીના સૌને જય સ્વામિનારાયણ